જોઈ શકો કે
આપણે કઈ રીતે કિંમત મેળવી છે એ હું તમને દર્શાવું છું. તો આમાં આપણે શું આપેલું છે? માઇનસ છે. તો આપણે ક્ષેત્રફળના કોષ્ટકમાં માઇનસ એટલે કિંમત હોતી નથી, હંમેશા ક્ષેત્રફળના કોષ્ટકમાં પ્લસ ની કિંમત હોય છે. એટલે આપણે માઇનસ એક કયો કે પ્લસ એક કયો, ક્ષેત્રફળ હંમેશા પ્લસ માં જ હોય છે, બરોબર? કારણ કે કોઈ પણ ક્ષેત્રફળ ક્યારે માઇનસ હોતું નથી. એટલે આપણે એક નું જોવા છે, એક નું જીરો. એટલે આપણે સહી તમે આગળ વધો એટલે 1.0 ફાઈવ કિંમત માંગેલું છે ક્ષેત્રફળના કોષ્ટકમાં. 1.0 નું આગળ આપણને આપેલા નથી એટલે એક નું જોવાનું છે ખાલી. તો 0.0 ની લાઈન માં અહીં તમને કેટલું આપેલું છે તો કે 0.34² એવું આપેલું હશે, જે મેં લખેલું છે ઓલરેડી, બરોબર? તો આ ક્ષેત્રફળ તમને એક નું પાસે એક નું જીરો માં જોયું તો 0.34² તો એની જગ્યા આપણે મૂકવાનું 0.34, બરોબર છે? પછી આની કઈ જરૂર નથી એટલે આપણે દૂર કરી દઈએ. ઓછું એટલે કે માઇનસ જ જવાનું થશે.
કે જે મેં અહીંયા તમને પ્રદેશ પર દર્શાવ્યો છે બરોબર ડિઝાઇન કરી છે એટલે કે 2 થી માઇનસ સુધીનું ક્ષેત્રફળ આપણે ગોતવાનું છે આ ક્ષેત્રફળ આપણે કઈ રીતે મળશે તો કે પહેલા આપણે ચતુર્ભુજમાં જે મૂકી દેવાનું p માઇનસ અંતરા લેસર ઇક્વલ ટુ z લેસર ઇક્વલ ટુ b એટલું ક્ષેત્રફળ આપણે માઇનસ થી 2 સુધીનું ગોતવાનું છે આ ક્ષેત્રફળ આપણે કઈ રીતે મળે કે માઇનસ થી 0 નું વત્તા 0 થી 2 નું ભાગીને આપણે સરળ કરવો પડશે તો આપણે મૂકી દઈએ પહેલા કે p માઇનસ અંતરા લેસર ઇક્વલ ટુ z લેસર ઇક્વલ ટુ 0 એટલે કે માઇનસ થી પહેલા 0 લીધો આપણે પ્લસ 0 લેસર ઇક્વલ ટુ z લેસર ઇક્વલ ટુ 2 એટલે કે 0 થી 2 છે માઇનસ થી 0 નું 0 થી 2 નું આ બેનું શું કરવું પડશે આપણે સરવાળો કરવો છે અને પ્લસ નિશાની કરવી છે બરોબર હવે માઇનસ થી 0 સુધી એટલે કે અહીંથી અહીં સુધી ક્ષેત્રફળ કેટલું હોય તો કે અડધો ભાગ કે માઇનસ થી 0 સુધી અડધા ભાગ ક્ષેત્રફળ હંમેશા 0.5 હોય એટલે જે કે આપણે 0.5 લખશું પ્લસ 0 થી 2 નું 0 થી 2 નું એટલે આપણે 2 નું ક્ષેત્રફળ ક્ષેત્રફળના કોષ્ટકમાં જોવા મળતા છે બરોબર તો ક્ષેત્રફળના કોષ્ટકમાં તમે જો તો 2 નું 0 માં જો 2 નું 0 માં તમે જો એટલે તમને ક્ષેત્રફળ મળશે 0.47 ગો છે બરોબર તો નાઈ જે રકમ આપેલી છે ક્ષેત્રફળના કોષ્ટકમાં 0.1 0.2 0.3 આ રકમ આપેલું છે એમાં 2.0 2.0 નું 0 માં જો એટલે તમને 0.47 ગો કરે જવાબ તરીકે લઈ શકાય